કૃપાચાર્ય દ્વારા શિખંડીનો પરાજય સુકેતીનો વધ ધષ્ટબ્દમ્ન દ્વારા કૃતવર્મા અને દુર્યોધનનો પરાજય પરાભવ તથા કર્ણ દ્વારા પાંચલ વગેરે મહારથીઓનો સંહાર સંજય કહે છે રાજાના પ્રમાણે કૌરવ સેનાને અર્જુનના મારથી પીડિત થતી જોઈને કૃતવર્મા કૃપાચાર્ય અસ્વસ્થતામાં ઉલુક શકુનિન દુર્યોધન તથા તેના ભાઈઓએ આવીને તેને બચાવી તે સમયે થોડી વાર સુધી ત્યાં ભયંકર યુદ્ધ થયું કૃપાચાર્ય બાણોની એવી જડી વર્ષાવી કે તીડો જેમ તેમના બાણોથી પાંચલોની આખી સેના થઈ ગઈ તે જોઈને શંખ શિખંડી અત્યંત ક્રોધિત થઈને તેનો સામનો કરવા માટે ગયો અને તેના ઉપર ચારે બાજુથી બાણવૃષ્ટિ કરવા લાગ્યો પરંતુ કૃપાચાર્ય અસ્ત્રવિદ્યાના પારંગત હતા તેમણે શિખંડીની બાણવર્ષાને શાંત કરીને તેણે દસ બાણોથી વિંધી નાખ્યો પછી તીક્ષ્ણ બાણ પ્રહારથી તેના સારથી અને ઘોડાને પણ યમલોક મોકલી દીધા ત્યારે શિગંડીએ એકદમ તે રથમાંથી કૂદી પડ્યો અને હાથમાં ધાલ તલવાર લઈને કૃપાચાર્ય પર ઝપટ્યો હતો પોતાના ઉપર આક્રમણ કરતો જોઈને કૃપાચાર્ય અને એક બાણ મારીને તેને ઢાંકી દીધો શિગંડીએ પણ વારંવાર તલવાર ગુમાવીને કૃપાચાર્યના બાણોને કાપી નાખ્યા ત્યારે કૃપાચાર્ય પોતાના સૈનિકોથી શીઘ્રતાપૂર્વક શ્રીખંડીની ધાલ કાપી અને તે માત્ર તલવાર લઈને તેમની સામે દોડ્યો કૃપાચાર્ય તેને પોતાના બાણોથી વારંવાર વ્યથિત કરવા લાગ્યા તેથી આવી સ્થિતિમાં જોઈને સુકેતુ તરત ત્યાં આવી પહોંચ્યો અને કૃપાચાર્ય પર બાણોની જડી વરસાવવા લાગ્યો શિખંડીએ જોયું કે બ્રહ્મદેવ અત્યારે સુકેતો મોકો જોઈને તેનાથી ભાગી છૂટ્યો ત્યાર પછી સુકેતુએ કૃપાચાર્યને પ્રથમ નવ બાણોથી વિંધીને પછી તોતેર બાણોથી ઘાયલ કરી આ પછી તેમના બાણ સાથેના ધનુષ્યને કાપીને સારથીના મર્મસ્થાનો પર પણ પ્રહાર કર્યો આ જોઈને કૃપાચાર્ય ત્રીસ બાણોથી સુકેતુના બધા જ મર્મસ્થાનોમાં પ્રહાર કર્યો તેનાથી સુકેતુનું શરીર કંપવા લાગ્યું તે બહુ વ્યાકુળ થઈ ગયો તે જ વ્યવસ્થામાં કૃપાચાર્ય એક સ્ત્રુપ પર્વ મારીને તેના મસ્તકને છેદી નાખ્યું સુકેતુનો મરાઈ જવાથી તેના આગળ પડતા સૈનિકો ભયભીત થઈને ચારે બાજુ ભાગી છૂટ્યા બીજી બાજુ દુષ્ટદુમ્નતાની કૃતવર્મા લડી રહ્યા હતા દુષ્ટદુમ્ને ક્રોધિત થઈને કૃતવર્માની છાતીમાં નવ બાણ માર્યા હતા તથા તેના ઉપર સૈનિકોનો ભયંકર વજડી વરસાવી કૃતવર્માએ પણ હજારો બાણ મારીને તે શસ્ત્ર વર્ષાને શાંત કરી દીધી તે જોઈને દુષ્ટબ્દુમને કૃતવર્માની નજીક જઈને તેને આગળ આવતો રોકી દીધો અને તરત જ તેના સારથીને પણ તીક્ષ્ણ બાણો તીક્ષ્ણ ભાલાથી મારીને યમલોકનું અતિથિ બનાવ્યું આ પ્રમાણે મહાબળી દુષ્ટબ્દુમને પોતાના બળવાન શત્રુને જીતીને સાયકોથી વરસાદ સાયકોની વર્ષાથી ક્રો સેનાની પ્રગતિ રૂંધી નાખી ત્યારે તમારા સૈનિકો સિનાથ કરીને દુષ્ટભુમ્ન પર તૂટી પડ્યા પછી ધમસાણ યુદ્ધ થવા લાગ્યું તે તે દિવસે અર્જુન સંસપ્તકોમાં ભીમસેન કૌરવમાં અને કર્ણ પાંચલોમાં ઘૂસીને શત્રુઓનો સહાર કરી રહ્યા હતા એક બાજુ દુર્યોધન નકુર સહદેવ સાથે લડી રહ્યો હતો તેણે ક્રોધિત થઈને નવ બાણોથી નકુરને અને ચાર સાયકોથી તેના ઘોડાઓને બીંધી નાખ્યા પછી એક સુરા સુરાકાર એટલે કે અસ્ત્રાઓ જેવા બાણથી તેને સહદેવની સુવર્ણમય ધજા કાપી નાખી પણ કોપ કરીને એકવીસ તથા સહદેવે પાંચ બાણોથી તેને ઘાયલ કર્યો હવે તો તમારો પુત્ર ક્રોધથી ધુઆફોમાં થઈ ગયો તેણે તેણે તે બંને ભાઈઓની છાતીમાં પાંચ પાંચ બાણ માર્યા પછી તે ભલ્લોથી તે બંનેના ધનુષ્ય કાપી નાખ્યા ત્યારબાદ તેણે એકવીસ બાણોથી ઘાયલ કર્યા ધનુષ્ય કપાઈ જતા તે બંને ભાઈઓને પુનઃ ધનુષ્ય લઈને ધન ભાઈઓએ પુનઃ બીજા ધનુષ્ય લઈને દુર્યોધન પર ભારે બાણ વર્ષા કરી દુર્યોધન પર દુર્યોધન પણ બાણોની જડી વરસાવીને તે બંનેને રોકવા લાગ્યો તે સમયે તેના ધનુષ્યમાંથી નીકળી રહેલા બાણ બધી જ દિશાઓને આચ્છાદિત કરવા કરતા જોઈને આવતા હતા આકાશ બ્રાહ્મ બાણમય બની ગયું હતું નકુર સદૈવને તેનું રૂપ પ્રલય કારણ યમરાજ જેવું દેખાતું હતું બરાબર તે જ સમયે પાંડવ સેનાની દુષ્ટભૂમ્ન ત્યાં આવી પહોંચ્યો અને નકુર સદૈવને પાછળ રાખીને પોતાના બાણોથી દુર્યોધનની પ્રગતિ રોકવા લાગ્યો તમારા પુત્રે હસીને પ્રથમ દુષ્ટભૂમ્નને પચીસ બાણ માર્યા પછી પાસઠ બાણ મારીને સિનાદ કર્યો ત્યાર પછી તેણે એક તીક્ષ્ણ સુરભ પ્રતિ દુષ્ટભૂમ્નના બાણ સહિત ધનુષ્યને હાથમાં હાથના મોજાને કાપી નાખ્યા ત્યારે દુષ્ટભૂમ્ને દરધન પર પતંદર બાણમાં છોડ્યા તે બાણ તેમનું કવચ છેદીને પૃથ્વીમાં સમાઈ ગયા આથી દુર્યોધન ભારે વ્યથિત થયો અને એક બલ મારીને દુષ્ટબ્ધમનું ધનુષ કાપી નાખ્યું પછી બહુ જ સ્ફૂર્તિથી તેની પ્રકૃતિની વચ્ચે તેણે દસ બાણ માર્યા દુષ્ટબ્ધમને પણ પોતાના કપાઈ ગયેલું ધનુષ્ય ફેંકીને બીજું ધનુષ્ય અને સોળ સોળ ભલ્લ પોતાના હાથમાં લીધા તેનાથી પાંચ ભલ્લો દ્વારા તેને દુર્યોધનના ઘોડા તથા સ્વાર્થીને મારી નાખ્યો એકથી તેનું ધનુષ્ય કાપી નાખ્યું અને દસ ભલ્લોથી તમામ સામગ્રીઓ સહિત રથ છત્ર ધજા શક્તિ ગદા અને તલવાર વગેરેને નષ્ટ કરી નાખ્યા રાજા દુર્યોધન રથહીન થઈ ગયો તેનું કવચ અને આયુધો પણ નષ્ટ થઈ ગયા એ જોઈને તેના ભાઈઓ તેની રક્ષામાં આવી પહોંચ્યા દંડધાર નામનો રાજા તે પોતાના રથ પર બેસીને રણભૂમિની બહાર ઉઠાવી ગયો ત્યાર પછી કર્ણે દુષ્ટભૂમ પર હુમલો કર્યો તે બંનેનું ભયંકર યુદ્ધ શરૂ થયું તે સમયે બંને પક્ષોમાં કોઈ પણ યુદ્ધો પાછી પાણી કરતો ન હતો પાંચલ દેશના લડાયક વીરો વિજયની અભિલાષાથી બહુ સ્ફૂર્તિ સાથે કર્ણ પર તૂટી પડ્યા અને તેમને આ પ્રમાણે વિજય માટે પ્રયત્ન કરતા જોઈને કર્ણ તેમના અગ્રગામી વીરોને બાણોથી મારવા લાગ્યો તેમણે કેતુ સુશર્મા ચિત્ર ચિત્ર યુગ્રાયુદ્ધ જય સુકલ રોચમાન તથા સિંધુ સેન સિંહ પોતાના બાણોનો નિશાન બનાવ્યા ઉપયુક્ત વીરોએ રથોથી રથોથી કર્ણને ઘેરી લીધો કર્ણ અત્યંત પ્રતાપી હતો તેણે પોતાની સાથે યુદ્ધ કરી રહેલા તે આઠેય વીરોને આઠ તીક્ષ્ણ બાણોથી ખૂબ ઘાયલ કરી દીધા પછી હજારો યોદ્ધાઓનો સફાયો કરી નાખ્યો ત્યાર પછી જીષ્ણુ દ્વે દેવાપી ભદ્ર દંડ ચિત્ર

ਤੇ ਪਰਾਕਰਮ ਜੋਇਨੇ ਮਨੇ ਉਹ ਲਾਗਿਓ ਕਿ ਅਮੇ ਪੰਚਲੋਂ ਨੂੰ ਇੱਕ ਪਣ ਯੁੱਧੋ ਜੀਤੋ ਬੱਚੇ ਨਹੀਂ ਇਹ ਭਯੰਕਰ ਸੰਗਰਾਮ ਕਰਨ ਨੇ ਸੰਗਰਾਮ ਕਰਨ ਨੇ ਪੰਚਲੋਂ ਨੂੰ ਸਾਰ ਕਰਤੋ ਜੋਇਨੇ ਰਾਜਾ ਯੁਜਿਸ਼ਟੀ ਰਤਿਆਨ ਕਰੋਦੀ ਇਥੇ ਨੇ ਤਨਾ ਤਰਫ ਗੁਸੀ ਕਸੀ ਆਵਿਆ ਸਾਦੇ ਸਾਦੇ ਦੁਸ਼ਟ ਅਬਦੁਮਨ ਦ੍ਰੋਪਦੀ ਨਾ ਪੁੱਤਰੋ ਤਥਾ ਅੰਨਿਆ ਸੈਂਕੜੋ ਵੀਰੋ ਨੇ ਜ ਪਹੁੰਚੀ ਜਈ ਪਹੁੰਚੀ ਜਈ ਨੇ ਕਰਨ ਨੇ ਚਾਰੇ ਬਜੂਦ ਗੈਰੀ ਲੀਦੋ ਸਿਕੰਡੀ ਜਿਸਾ ਦੇਵ ਨਕੁਰ ਜੈ ਜਨਮੇ ਜਈ ਸਾਤਿਕੀ ਦਾ ਕਿਤਲਾ ਕਾ ਬਦਰ પ્રભદ્રક યોદ્ધાઓ દુષ્ટભૂમની આગળ લઈ થઈને કર્ણ પર અસ્ત્ર શસ્ત્રો વરસાવા લાગ્યા જેમ ગરુડ એકલો હોવા છતાં અનેક સર્પોને દબાવી દે છે તેમ તેમ કર્ણ એકલો જ ચેદી પાંચાલ અને પાંડવવીરો પર પ્રહાર કરી રહ્યો હતો ત્યારે જ્યારે કર્ણ પાંડવો સાથે રોકાયેલો હતો તે સમયે ભીમસેન રણભૂમિમાં બધી જ બાજુ વિચરીને પોતાના યમદંડ જેવા બાણોથી વાહિક કે સા વસાતી મદ્ર અને તથા સિંહ સિંધુ દેશના યોદ્ધાઓનો સહાર કરી રહ્યા હતા ભીમના બાણોથી મરાયેલા રથીઓ ઘોડેસવારો સારથીઓ પાયદળ સૈનિકો તથા હાથી ઘોડાની લાશથી જમીન છવાઈ ગઈ હતી તમામ સેના ભીમસેનના ભયથી ઉત્સાહ ગુમાવી બેઠી હતી કોઈનાથી કશું થઈ શકતું નહોતું બધા જ રાંક બની ગયા હતા કર્ણ ભીમસેનને ખદેડી રહ્યો હતો અને ભીમ કૌરવ સેનાને ભગાવી રહ્યા હતા આ પ્રમાણે રણભૂમિમાં વિચરી રહેલા તે બંને વીરોની શોભા વિલક્ષણ લાગતી હતી અર્જુન દ્વારા સંસપ્તકોનો સંહાર તથા અને અસ્વસ્થતા પણ પરાજય સંજય કહે છે એક બાજુ તો ભયંકર સંગ્રામ ચાલી રહ્યો હતો તો બીજી બાજુ અર્જુન સંસપ્તકોનો વિનાશ કરી રહ્યા હતા શત્રુઓને જીતીને વિજયીએ અર્જુને ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું જનાર્દન આ સંસપ્તકો તો યુદ્ધમાં મારા અબાણોના ઘા સહી ન શકવાને લીધે ટોળે ટોળા ભાગીને જઈ રહ્યા છે બીજી બાજુ સંજયોની બહુ મોટી સેનાનો પણ સંહાર થઈ રહ્યો છે ત્યાં કર્ણ બહુ આનંદપૂર્વક રાજાઓની સેના ફરી રહ્યો છે સેનામાં ફરી રહ્યો છે જુઓને તેની પતાકા દેખાય છો કર્ણ કેટલો બળવાન અને છે બીજો કોઈ તેને યુદ્ધમાં જીતી શકતા તે બાજુ ચાલો એની લડાઈ બંધ કરીને અમે મહારાથી કર્ણની પાસે જવું જોઈએ મારી તો એ જ રાજ છે પછી તો તેવી આપની મરજી આ સાંભળીને ભગવાન હસીને બોલ્યા પાંડુનંદન હવે તમે જલ્દી કૌરોનો નાશ કરો તેમ કહીને ગોવિંદે ઘોડાઓને આંખ્યા

બાણ વરસાથે અર્જુનને આચ્છાદિત કરીને તેને ઘેરીને ઊભા રહી ગયા હવે અર્જુને પાસ હાથમાં લઈને યમરાજની જેમ પોતાનું ભયંકર રૂપ પ્રગટ કર્યું તેઓ અસંસપ્તકોનો સહાર કરવા લાગ્યા તે સમયે તેમની ઝાંખી જોવા જેવી હતી તેમણે વીજળી જેવા ચમકતા બાણોથી ત્યાંના સંપૂર્ણ આકાશને ઢાંકી દીધું સહેજ પણ જગ્યા ખાલી ન હતી તેમના ધનુષની પંચ પ્રત્યંચાનો અવાજ સાંભળીને એવું લાગતું હતું જાણે પૃથ્વી આકાશ દિશાઓ સમુદ્ર તથા પર્વતો એ બધા જ ફાટી રહ્યા છે થોડીક ક્ષણોમાં અર્જુને દસ હજાર યોદ્ધાઓનો સફાયોગ કરી નાખ્યો પછી તેઓ બહુ સ્ફૂર્તિ સાથે તે આતાતાઈ આ આતતાય શત્રુઓના હથિયારો સહિત હાથ ભુજાઓ સાથળો અને મસ્તકો કપાવા લાગ્યા આ પ્રમાણે અર્જુન અચતુ રંગની સેનાનો નાશ કરી રહ્યા હતા ત્યાં જ સુદર્શનનો નાનો ભાઈ ત્યાં આવીને અર્જુન પર બાણવર્ષી કરવા લાગ્યો તે સમયે અર્જુને બે અર્ધચંદ્રાકાર બાણોથી તેને પરી એટલે કે ભોગળ જેવી જાડી ભુજાઓને કાપી નાખી તથા સ્પ્ર મારીને તેના ચંદ્રમાં જેવા મનોહર મસ્તકને પણ ધણથી અલગ કરી દીધું તે થઈને જમીન પર પડી ગયો તેના મૃત્યુથી ભયંકર સંહાર યોદ્ધાઓની નાના પ્રકારે દુર્દશા થતો થવા લાગી અર્જુને એક એક બાણથી કંબોજ કાંબોજો યવનો તથા શકોના ઘોડાઓનો સંહાર કરી નાખ્યો તે કંબોજ આદિ સૈનિકો પણ લોહીથી લથપથ થઈ ગયા તેમના લોહીથી તેમના લોહીથી તમામ રણભૂમિ લાલ થઈ ગઈ રણ રથ સારથી ઘોડે સવારો અને હાથી સવારો અને મહાવત બધા જ માર્યા ગયા આ પ્રમાણે ત્યાં ભયંકર નરસંહાર થયો ત્યારબાદ અસ્વસ્થતામાં અર્જુનનો સામનો કરવા માટે ચડી આવ્યા તે સમયે તે કોપાયમાન થયેલા કાર જેવો લાગતો હતો રથ પર બેઠેલા શ્રીકૃષ્ણ પણ શ્રીકૃષ્ણ પર નજર શ્રીકૃષ્ણ પર દ્રષ્ટિ પડતા જ તેણે ભયંકર અસ્ત્ર છોડવાની વૃષ્ટિ શસ્ત્રોની વૃષ્ટિ આરંભ કરી દીધી અસ્વસ્થામાં છોડેલા બાણ ચારે બાજુથી આવીને શ્રીકૃષ્ણ અને અર્જુન પર પડવા લાગ્યા તે સમયે તે બંને રથમાં બેઠા હતા બેઠા જ બંને રથમાં બેઠા બેઠા જ બાણોની ઢંકાઈ ગયા મહારથી અસ્વસ્થમય તે બંનેને નિષ્ઠેજ કરી દીધા તેમાંથી કાંઈ જ થઈ શક્યું નહીં તેમની આવી સ્થિતિ જોઈને સમસ્ત ચરાચર જગતમાં અહંકાર મચી ગયો સંગ્રામમાં શ્રી કૃષ્ણ અને અર્જુનને આચ્છાદિત કરીને અસ્વસ્થતામાં જે પરાક્રમ દેખાડ્યું તેવું આ પહેલાં મેં ક્યારેય જોયું ન હતું તે સમયે દ્રોણપુત્ર તરત જ અર્જુનને બહુ ભારે મોહ જેવું થઈ ગયું તેમને એવા વિશ્વાસ જેવું લાગવા માંડ્યું કે અસ્વસ્થતામાં મારું પરાક્રમ હરી લીધું તે જોઈને કૃષ્ણે પણ પ્રેમ મિશ્રિત ક્રોધ સાથે કહ્યું પાર્થ તમારા જેવું તમારા વિશે તો હું આજે બહુ અદ્ભુત વાત જોઈ રહ્યો છું તમારા વિશે તમારા વિશે તો હું આજે બહુ અદ્ભુત વાત જોઈ રહ્યો છું આજે દ્રોણપુત્ર તમારાથી ચડિયાતું પરાક્રમ કરી રહ્યો છે એ હવે તમારામાં પહેલા જેવી વીરતા છે કે નહીં તમારી બંને પૂજાઓમાં બળનો પ્રભાવ અભાવ તો નથી થઈ ગયો ને હાથમાં છે ને આ બધું જ એટલા માટે પૂછું છું કે આજે દ્રોણકુમાર યુદ્ધમાં તમારાથી વધીને દેખાઈ રહ્યો છે મારા ગુરુનો પુત્ર છે એવું વિચારીને તેની ઉપેક્ષા ન કરો આ ઉપેક્ષા કરવાનો સમય નથી શ્રી કૃષ્ણના આ કહેવાથી અર્જુને ચૌદ ભલ્લ હાથમાં લીધા અને તેમના તેમના દ્વારા અસ્વસ્થાના ધનુષ્ય ધજા છત્ર પતાકા રથ શક્તિ અને ગદાને નષ્ટ કરી નાખ્યા પછી વસંત દંત નામના બાણોથી તેના ગળાની આંસળીમાં એક જોર એટલા જોરથી પ્રહાર કર્યો કે તેને આવી ગઈ તે દંડ પકડીને બેઠો હતો અને તેને બહસ જોઈને સારથી અર્જુનની તેની રક્ષા કરવા માટે રથભૂમિની રણભૂમિની બહાર ઉઠાવી ગયા આ પ્રમાણે અર્જુને સપ્તકો આ પ્રમાણે અર્જુને સમતકોને ભીમે યોદ્ધાનો અને કર્ણે પાંચલોના એક ક્ષણમાં વિનાશ કરી નાખ્યો મોટા મોટા વીરોનો સાર કરનારા તે ભયંકર સંગ્રામમાં અસંખ્ય દળ ઉઠી ઉઠીને તે દોડી રહ્યા હતા અસ્વસ્થતામાંની પ્રતિજ્ઞા દુષ્ટભમ્ન અને કર્ણની યુદ્ધ અસ્વસ્થામાં દ્વારા દુષ્ટભમ્નનો અને કર્ણ દ્વારા અસ્વસ્થતામાંનો પરાજય સંજય કહે છે મારા ત્યારબાદ દુર્યોધને કર્ણની સામે જઈને કહ્યું રાધાનંદન આ યુદ્ધ સ્વર્ગનો દરવાજો સ્વર્ગનો ખુલ્લો દરવાજો છે જે આપણને માપમેળે પ્રાપ્ત થઈ ગયો છે ભાગ્યશાળી ક્ષત્રિયોને જ આવું યુદ્ધ મળતું હોય છે જો તમે લોકોએ યુદ્ધમાં પાંડવોને માર્યા તો ધન્ય ધન્ય ધન ધાન્યથી સંપન્ન પૃથ્વી પ્રાપ્ત કરશો અને જો શત્રુના હાથે તમે મરાઈ ગયા તો વીર પુરુષોને પ્રાપ્ત થવા યોગ્ય પુણ્ય લોક પ્રાપ્ત કરશો દુર્યોધની વાત સાંભળીને શ્રેષ્ઠ ક્ષત્રિયો કર્યો પછી ચારે બાજુ વાજિંત્રો વાગવા લાગ્યા તે સમયે અસ્વસ્થતામાં પહોંચીને તમારા સૈનિકોને હર્ષ હર્ષિત કરતા કહ્યું તમે બધા જ લોકોએ તો જોયું જ હતું કે તમારા પિતા અસ્ત્ર ત્યાગીને યોગમાં સ્થિર થઈ ચૂક્યા હતા તો પણ તેમને દુષ્ટભમને માર્યા તેનો તો મને ભારે ગુસ્સો છે જ ઉપરાંત મિત્ર દુર્યોધનનું હિત પણ કરવું છે તેથી ક્ષત્રિયો હું તમારી સામે એવી પ્રતિજ્ઞા કરું છું કે દુષ્ટ દુષ્ટભુમ્નને મારી વિના હું મારું કવચ ઉતારીશ નહીં જો મારી પ્રતિજ્ઞા ખોટી પડે તો મને સ્વર્ગ પ્રાપ્ત ન થાય યુદ્ધમાં ભીમસેન કે અર્જુન કે કોઈ મારી સામે આવશે તે બધાને કચડી નાખીશ એમાં સહેજ પણ શંકા નથી અસ્વસ્થામાં આ પ્રમાણે કહેવાથી કૌરવની સેનાને એક સાથે મળીને પાંડવો પર હુમલો કર્યો અને બંને દળોમાં ઘોર સંગ્રામ થવા લાગ્યો સૈનિકોનો ભીષણ સંહાર થયો પ્રલયકાળનું દ્રશ્ય ખડું થઈ ગયું તે સમયે પાંડવ પક્ષમાં યુધિષ્ઠિરની અને કૌરવ પક્ષે કરણની પ્રધાનતાથી અત્યંત તીવ્ર માર થઈ લોહીની ધારાઓ વહેવા લાગી સશમત સમસપ્તકોમાંથી અમે થોડા જ બચ્યા હતા તેથી દુષ્ટભુમ્ન અને પાંડવ મહારથીઓ બધા જ રાજાઓની સાથે લઈને કર્ણ પર જ આક્રમણ કર્યું પરંતુ કર્ણે એકલાએ જ તે બધાને રોકી દીધા દુષ્ટભુમ્નને કર્ણ કર્ણને એક બાણ મારીને કહ્યું અરે ઊભો રહે ઊભો રહે ક્યાં જાય છે ભાગી નહીં તે સાંભળીને કર્ણ ક્રોધિત થઈ ગયો અને ધુમ્નનું ધનુષ્ય કાપીને તેને નેવ બાણ માર્યા ધુમ્નનું કવાચ કવાઈ ગયું ત્યારબાદ તે બીજું ધનુષ્ય લીધું અને કર્ણને સિત્તેર બાણોથી ઘાયલ કર્યો અમે તો કર્ણ ભારે ગુસ્સો થયો તેણે દુષ્ટભૂમ પર મૃત્યુદંડ જેવા ભયંકર બાણોનો પ્રહાર કર્યો તે બાણને ધુમ્ન તરફ આવતું જોઈને તો પોતાના હાથની સ્ફૂર્તિ દેખાડતા એક તેના સાત ટુકડા કરી નાખ્યા આ જોઈને કર્ણએ બાણોની વૃષિક કરીને બાણોની વર્ષા કરીને સાતિકીને ચારે બાજુથી ઘેરી લીધો અને સાત નારાજોથી તેને બાંધી નાખ્યો સાતિકીએ પણ કર્ણના એવા જ હાલ કર્યા પછી તે બંનેના વિચિત્ર પ્રકારનું યુદ્ધ થયું જેને જોવા માટે સાંભળવા જેને જોવા અને સાંભળવાથી પણ ડર લાગતો હતો દરમિયાન દુષ્ટભૂમ્ન પણ દુષ્ટઅધમ્ન પર અસ્વસ્થામાં આક્રમણ કર્યું તેને આવતા જ ક્રોધે ભરાઈ કહ્યું ઓ બ્રહ્મ ત્યારે આજે હું તને મોતના મુખમાં મોકલી દઈશ જો અર્જુને તારી રક્ષા ન કરી તો તું લડાઈમાં સ્થિર રહી ગયો અને જીવ બચાવવા ભાગી ન જતો ન ગયો તો આજે તને મારા તારા પાપનો દંડ અવશ્ય મળશે તું તું કુશળ રહી શકીશ નહીં તેના પ્રમાણે કહેવાથી દુષ્ટભૂમ બોલ્યો તારા વાતનો ઉત્તર તારી તે તલવાર જ આપશે તારી વાતનો ઉત્તર મારી તે તલવાર જ આપશે જે તારા પિતાને સંગ્રામમાં જડબાતોડ જવાબ આપી ચૂકી છે આમ કહીને સેનાપતિ દુષ્ટભૂમ્નને ગુસ્સો થઈને અસ્વસ્થામાંને એક તીક્ષ્ણ બાણથી વિંધી નાખ્યો એનાથી અસ્વસ્થામાંને ભારે ક્રોધ ચડ્યો તેમણે એટલા બાણ વરસાવ્યા કે જેનાથી દુષ્ટભૂમ્નની આજુબાજુની ચારે દિશાઓ ઢંકા ગઈ એ જ પ્રમાણે દુષ્ટભૂમ્ને પણ કર્ણની સામે દ્રોણાચાર્યને પોતાના સાયકોથી આચ્છાદિત કરી દીધો તથા તેની ધનુષ્યલ પર તેનું ધનુષ્ય પણ કાપી નાખ્યું અસ્વસ્થતામાંય તે ધનુષ્ય ફેંકીને બીજું ધનુષ્ય લઈને તેના દુષ્ટભૂમના ધનુષ શક્તિ ગદા ધજા ઘોડા સારથી અને રથને ક્ષણભરમાં નષ્ટ કરી દીધા ત્યારે દુષ્ટભૂમએ દાલ અને તલવાર હાથમાં લીધા પરંતુ મારથી અસ્વસ્થતામાંય પાલનો ભલ્લોના મારથી તેમના પણ ટુકડે ટુકડા કરી નાખ્યા સાથે સાથે તેણે અનેક બાણોના દુષ્ટભૂમને ઘાયલ કર્યો આ બધું જ કર્યા પછી પણ જ્યારે દુષ્ટભૂમ્નનો નાશ ન કરી શક્યો ત્યારે મનુ ધનુષ્ય ફેંકીને દુષ્ટભૂમને પકડવા માટે દોડ્યો એટલામાં શ્રીકૃષ્ણની દષ્ટિ પડતા ત્યાં તેમણે અર્જુનને કહ્યું પાર થઈ જુઓ અસ્વસ્થામાં દુષ્ટભૂમને મારવા માટે પ્રયત્ન કરે છે તે તેને મારી નાખે એમાં શંકા નથી દુષ્ટભૂમ્ન અમે કારણ જેવા અસ્વસ્થતાઓનો કોળિયો બનવા માટેમાં જ ચાહે છે તેથી તમે તેને જલ્દી છોડાવો આમ કહીને મહાપ્રતાપી ભગવાન શ્રી જ્યાં અસ્વસ્થતામાં હતો ત્યાં જ લઈ ગયા શ્રી કૃષ્ણ અને અર્જુનને આવતા જોઈને તેણે મારવાનો વિચાર વિશેષ પ્રયત્ન કર્યો અર્જુને જ્યારે એવું જોયું કે અસ્વસ્થતામાં દ્રુપદ કુમારને ઘસડી રહ્યો છે ત્યારે તેના પર ઘણા બધા જ બાણ માર્યા ગાંડીઓમાંથી છૂટેલા તે બાણ જેમ સાપ પોતાની દરમાં ઘૂસે તે જ રીતે અસ્વસ્થામાં શરીરમાં ઘૂસી ગયા તેનાથી વ્યતીત થઈને દ્રોણપુત્રે દુસ્તભુમન તો છોડી દીધો અને પોતાના રથમાં બેસીને હાથમાં

તેની આ સ્થિતિ જોઈને સારથી જ અત્યંત સ્ફૂર સ્ફૂર્તિ સાથે તેને રથમાંથી બહાર રણભૂમિમાંથી બહાર લઈ ગયો મહારાજ આ પ્રમાણે દુષ્ટભૂમને સંકટમાંથી મુક્ત અને અસ્વસ્થતામાંને પીડિત જોઈને પાંચાલ વીરોએ બહુ જોરથી વાજ ગર્જના કરી હજારો દિવ્ય વાજિંત્રો વગાડવા લાગ્યા બધા જ લોકો સિનાદ કરવા લાગ્યા ત્યાર પછી અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું અમે સંતકો તરફ ચાલો તેમનો સંહાર કરવા અત્યારે મારા માટે મુખ્ય કાર્ય છે તેમની વાત સાંભળીને ભગવાન આવા સાથે વાતો કરનારા પોતાના રથ દ્વારા સંસપ્તકો તરફ ચાલ્યા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને કૌરવના આક્રમણ તથા ભીમસેનના ના પરાક્રમનું વર્ણન સંજય કહે છે મહારાજ જતા જતા રસ્તામાં શ્રી કૃષ્ણએ અર્જુનને દેખાડીને

તેના ભાઈઓ પણ સાથ આપી રહ્યા છે આથી જ સવારો ઘોડે સવારો રથિઓ અને પારદર બધા જ તેમને પકડવા માટે જઈ રહ્યા છે અમે જુઓ સાતકીય અને ભીમે ત્યાં પહોંચી હવે જુઓ સાતકીય અને ભીમે ત્યાં પહોંચી જઈને જોકે તેમને વચ્ચેથી જ રોકી દીધા છે તેમ છતાં તેઓ મોટી સંખ્યામાં હોવાથી રાજા તરફ વધી રહ્યા છે શત્રુઓને સંતાપવા રાજા યુધિષ્ઠિર બહુ જાણે જોકે બહુ બળવાન છે યુદ્ધ કળામાં નિપુણ છે તેમ છતાં કર્ણે તેમને રથમાંથી રણમાંથી વિમુખ કરી દીધા છે ધૂતરાષ્ટ્રના પુત્ર સુરવીર છે તેમના સહાયતા મળી જતા કર્ણ અવશ્ય આપણા મહારાજને કષ્ટ પહોંચાડી શકે છે તેમની તથા બીજા બધા ઘણા સુરવીરો સાથે તેઓ એવો યુદ્ધ કરી રહ્યા હતા એ બધા જ મહારથીઓએ મળીને તેમણે પરાસ્ત કર્યા છે રાજા યુધિષ્ઠિર ઉપવાસ કરવાના કારણે બહુ દુર્બળ થઈ ગયા છે તેઓ વિશેષ કરીને બ્રાહ્મ બ્રાહ્મબળ એટલે કે ક્ષમામાં જ સ્થિર રહે છે શાસ્ત્ર બળ એટલે કે નિષ્ઠુરતામાં નહીં જ્યારથી કર્ણ સામે તેમને ટકરાવું પડ્યું છે ત્યારથી તેઓ ભારે સંકટમાં પડી ગયા છે કર્ણ કર્ણધૂતરાષ્ટ્રના મહારથી પુત્રોને કહે એવું કહી રહ્યો છે કે તમે લોકો પાંડુપુત્ર યુધિષ્ઠિરને મારી નાખો પાર્થ આ બધા જ મહારથીઓ સ્થુળાકર્ણ

ત્યાં જુઓ હવે કર્ણ અત્યંત ક્રોધિત થઈને પાંચાલો તરફ દોડી રહ્યો છે તેના રથની ધજા છે પાર્થ હું તમને અત્યારે એક પરમપ્રિય સમાચાર કહી રહ્યો છું કે રાજા યુધિષ્ઠિર જીવતા છે ત્યાં પહેલા મહાભાવ ભીમસેન છે તેઓ શૃંજય સેના તથા સાત્વિકી સાથે પાછા આવીને પોતાના સેનામાં અગ્રભાગમાં ભાગમાં છે પાંચાલ યોદ્ધાઓ તથા ભીમસેન પોતાના તીક્ષ્ણ બાણોથી અમે કૌરવ પર પ્રહાર કરી રહ્યા છે જુઓ કૌરવ સેનાના કૌરવ સેના ભાગવા માંડી કૌ સૈનિકોના જખમોમાંથી લોહીની ધારાઓ ભારે દયાજનક દેખાય છે ત્યાં જુઓ ભીમસેન શત્રુ સેનાને ખદેડવા લાગ્યા તેમના કારણે ભીમ કૌરવસેના ભારે સંકટમાં આવી પડી છે આ રથીઓ ભીમના ભયથી ધરથરી રહી ગયા છે હાથીઓ તેમના નારાજોના બાણથી ઘાયલ થઈને થઈ થઈને જમીન પર પડી રહ્યા છે મોટા મોટા ગર્જરાજો ભીમના બાણોથી ઘાયલ થઈને પોતાની ઇજ્જ સેનાને કચડી નાખતા ભાગી રહ્યા છે અર્જુન ઓળખી લો સંગ્રામ વિજયી વીરવર ભીમસેનનો જ અસહિનાજ સંભળાઈ રહ્યો છે આ લો તમને દસ બાણ મારીને તેમણે દસ બાણ મારીને નિષાદરાજના પુત્રોને પણ માતને ઘાટ ઉતારી દીધા હવે કૌરવોની બોલતી બંધ થઈ ગઈ પહેલાં જેવી અમે તેમની ગર્જના સંભળાતી નથી ભીમસેને દુર્યોધનની ત્રણ અક્ષોની સેનાને આગળ વધતી અટકાવીને મારી નાખી જેની આંખો કમજોર હોય તે બપોરના સમય તરફ જોતો જોઈ શકતો નથી તે જ પ્રમાણે કૌરવ પક્ષના રાજાઓ ભીમસેન તરફ આંખો ઊંચી કરીને જોઈ શકતા નથી તેમના બાણોનો માર ખાઈને ભીમભી ભયભીત થઈને થયેલા શત્રુઓને ક્યાંય ચેન પડતો નથી ભગવાન શ્રીકૃષ્ણ મુખેથી આ વાતો સાંભળીને અર્જુને ભીમસેનના દુષ્સર્પ પરાક્રમ તરફ નજર નાખી પછી તેમણે પોતાના રૈયા રૈયા સૈયા શત્રુઓને મારવાનો આરંભ કર્યો સંસપ્તક યોદ્ધાઓ જોકે બહુ તો હતા તો પણ તેઓ અર્જુનની સામે ઊભા રહી ન શક્યા ભયભીત થઈને ચારે બાજુ ભાગી ગયા